ડભોઈ તાલુકામાં તબક્કાવાર ડેપ્યુટી સરપંચની નિમણૂક માટે કવાયત હાથ ધરવામાં આવી છે, ત્યારે વસઈ ગામમાં આઝાદી બાદ પ્રથમ વખત સમરસ પંચાયત આકાર લઈ રહી છે. તાજેતરમાં પંચાવન ગ્રામ પંચાયતના સરપંચના હોદ્દા માટે ચૂંટણીઓ યોજાઈ હતી, જેમાં 5 ગ્રામ પંચાયતો સમરસ થવા પામી છે, જે બાદ હવે ડેપ્યુટી સરપંચના હોદ્દા માટે નિમણૂક કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્યારે ડભોઈ તાલુકાના વસઈ ગામમાં આઝાદી બાદ પ્રથમ વખત સમરસ ચૂંટણી યોજાઈ છે. સરકારશ્રીના સમરસ પંચાયતના અભિગમને ગામ લોકોએ અપનાવ્યો છે. ગામના નવયુવાનોને ગામનું સુકાન સોંપી વિકાસ કરવાની તક આપી એક નવી પહેલ અપનાવી છે. ગામમાં રહેતા તમામ ધર્મ જાતિના લોકો અને વડીલોએ કોઈ પણ પક્ષપાત કે વિવાદોને બાજુએ રાખી ગામનો સંપૂર્ણ વિકાસ થાય તે હેતુથી સમરસ પંચાયતનો માર્ગ અપનાવ્યો છે. ત્યારે પહેલી જ વાર વસઈ ગ્રામ પંચાયત સમરસ થતા ગામના અગ્રણી ભીખાભાઈ પટેલ દ્વારા પ્રોત્સાહન માટે રૂપિયા 21,000 નું ઇનામ પણ ગ્રામ પંચાયતને આપવામાં આવ્યું હતું. 2016 અને 2017 સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અમારા ગામના વડીલો તથા યુવાનોએ ગામ અમને બિનહરીફ ચૂંટણીમાં સરપંચ, ડેપ્યુટી સરપંચ તથા પૂરી બોડીને બિનહરીફ લાવ્યા, તેના બદલ અમે આભારી છે. અને તેઓએ અમારા ઉપર જે વિશ્વાસ મૂક્યો એ વિશ્વાસ મુજબ અમે ગામના વિકાસના કામોમાં ગામનો વિકાસ સારી રીતે થાય એ બદલ અમારી ફરજ બને છે અને તેમનો હું ફરી ખૂબ ખૂબ આભાર માનું છું. આઝાદી પછી પહેલીવાર અમારા ગામમાં સમરસ સરપંચ, ડેપ્યુટી સરપંચ અને પૂરી બોડી બની છે બદલ ગામનો હું આભારી છું. 2016-17 ની પછી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં અમો ગ્રામજનોએ ભેગા મળી, તમામ જ્ઞાતિના ભાઈઓ બહેનો ભેગા મળી અને અમે નવ યુવાન શ્રી કિરીટભાઈ, કૃણાલભાઈ અને એમની તમામ બોડીને બિનહરીફ ચૂંટી લાયા છે અને વસઈ ગ્રામ પંચાયત પહેલીવાર અમે આઝાદી પછી સમરસ બનાવી છે. સરપંચ તથા એને સમગ્ર બોડીને અમે શુભેચ્છાઓ પાઠવી છે અને ગામનો સંપૂર્ણ વિકાસ કરે, નિર્વિવાદ કોઈ પક્ષપાત વગર વિકાસ કરે. અમે પણ એમની જોડે સહભાગી છીએ અને ગામનો કોઈ પણ કામકાજ હોય તો અમે એમની જોડે છીએ અને વિકાસ કરે અને તમામ બોડીને અમે શુભેચ્છાઓ પાઠીએ છીએ. અને ફરી વખત પણ અમે આવે એવો નિર્ધાર કર્યો છે કે વચ્ચે ગ્રામ પંચાયતની ચૂંટણી થવા નહીં દઈએ, ગમે તેવી રીતે સમરસ બનાવીશું આવેના વર્ષોમાં.